ચલો તો ભાઈઓને બહેનો આપણે આજે નવ વિડિયો લઈને આવી ગયા છે આજે વાત કરીશું આપણે ઘન અને ઘનમૂળની ટ્રિક્સની બરાબર કાલે આપણે વર્ગ વર્ગમૂળની વર્ગમૂળની ટ્રિકની વાત કરી હતી આજે ઘન ઘનમૂળ મૂળ અચ્છા કોકને એમ થાય કે સાહેબ આવી બધી ટ્રિકો કેમ લઈએ છે આવું કે ડાયરેક પરીક્ષામાં પૂછાશે ઘન ઘન મૂળ કરવાના બરાબર તો કે પરીક્ષામાં ડાયરેક્ટ તો નહીં પૂછાય પણ એક ટોપિક આવશે સિમ્પલિફિકેશન આ લઈ ફોકસ થાય ને હા સિમ્પ્લિફિકેશન સિમ્પ્લિફિકેશન માટે તમારે જે છે ઘન ઘન મૂર વર્ગ મર મૂર મલ્ટી પર્સન્ટેજ આ બધું ઝડપથી કરવાનું થશે તો જે છેલ્લા આપણા ત્રણ વિડીયો છે આ છેલ્લા ત્રણ દિવસના આ તમને હેલ્પ કરશે સિમ્પ્લિફિકેશન ઝડપથી કરવા બરાબર તો એટલા માટે આપણે આ બધી ટ્રીક અગત્યની છે બીજું ઘન મૂળ જો ઘન ઘરમાં કામ લાગે તમારે પેલા ચક્રવૃદ્ધિ વ્યાજમાં પણ કામ લાગે બરાબર ત્રણ વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ હોય તમારે ઘન ઘનમૂળનો કેસ થઈ જાય બરાબર તો ત્યાં પણ કામ લાગે એટલે આપણે આની ટ્રીક આજે જોશું આના પહેલાં જે લોકો પહેલી વાર આપી ચેનલ પર આવ્યો છો આપી ચેનલ પર ગુજરાતની ભૂગોળનો આખો સિલેબસ અવેલેબલ છે બરાબર આ ઉપરાંત જે છે રીઝનિંગ ક્લાસ વન ટુ માટે આખું અવેલેબલ છે તમે આખી ક્લાસ વન ટુ પહોંચી વળો એટલું જોરદાર બરાબર અને આરઆરબી માટે પણ રિઝનિંગની આખી અલગથી મેં પ્લે લિસ્ટ બનાવી છે જેટલા આરઆરબીના ચેપ્ટર છે બધાને અલગથી પ્લે લિસ્ટ બનાવી છે અને હાલમાં આપણે મેથ્સ પર ફોકસ કરી રહ્યા છીએ કે ભાઈ બરાબર આટલ બીનું મેથ્સ કઈ રીતે કવર થાય કઈ રીતે સારી રીતે ટ્રિક્સથી સોલ્વ થાય એના પર આપણે હાલ ફોકસ કરી રહ્યા છીએ તો હાલ વાત કરીએ ઘન અને ઘનમૂળની પહેલી વાત કરીએ ઘનની તો કોઈ બી બે આંકડાની સંખ્યાનો ઘન હોય ને તો બહુ સહેલી વસ્તુ છે એમાં કંઈ ખાસ મોટી વસ્તુ છે નહીં તમને કંઈક બાવનનો ઘન તો કરવાનું શું બહુ જ સિમ્પલ છે જોતા જાઓ પાંચનો ઘન શું થાય એકસો પચીસ બેનો ઘન શું થાય આઠ હવે આ ત્રણેય સંખ્યાનો ગુણાકાર કરો પાંચ ટુ દસ તરી ત્રીસ અને ત્રીસ પંચા એકસો પચાસ ત્રીસ દુ સાહીઠ શું કર્યું ત્રીસને પાંચ સાથે ગુણ્યું ત્રીસને બે સાથે ગુણ્યું આવી ગઈ આપણી ચાર સંખ્યાઓ હવે કરવાનું શું છે ડાયરેક્ટ જવાબ લખવાનો છે કઈ રીતે દરેકના છેલ્લા છેલ્લા ડિજિટ લઈને કે ભાઈ આઠ બરાબર પછી ઝીરો હવે જુઓ સાહીઠમાંથી ઝીરો લીધું તો છ વધ્યું ને શું કરવાનું અહીંયા વધી ઉમેર દેવાની તો એકસો પચાસને છ એકસો છપ્પન હવે છે એકસો છપ્પનનો છ લીધો વધ્યું પંદર પંદરને અહીંયા વધી ચઢાવી દેવાની એકસોને ચાલીસ તો આ થઈ ગયો આપણો બાવનનો ઘન જો કેટલું સિમ્પલ હતું ફરીથી એકવાર એક્ઝામ્પલ લઈને સમજીએ સત્યાવીસનો ઘન ચલો બેનો ઘન આઠ સાતનો ઘન ત્રણસો તેતાલીસ બરાબર હવે સાત દુ ચૌદ બેતાલીસ બરાબર હવે બેતાલીસ દુ ચોરાશી અને બેતાલીસ સત્તા બરાબર બસો એંસીને ચૌદ બસો ને ચોરાણું હવે શું કરવાનું બધાનો છેલ્લો છેલ્લો આંકડો લઈ લો ત્રણ ચોત્રીસને અહીંયા વધી ચડાવી દો બરાબર તો ચાર ને ચાર આઠ તો થશે જ બરાબર અને ઓગણત્રીસને ત્રણ શું થશે બત્રીસ થશે બત્રીસને અહીંયા ચડાવી દો શું થશે તો કે ચાર ને બે છ તો થશે જ આઠને ત્રણ અગિયાર થશે અગિયારને અહીંયા વધી ચડાવી દો અગિયારને આઠ ઓગણીસ તો ઓગણીસ છસો તાસી થઈ ગયો આપણો સત્યાવીસનો ઘન જો કોઈ મોટી સંખ્યા લઈએ પંચાણુંનો ઘન લઈએ ચલો મોટી સંખ્યા બરાબર નવનો ઘન શોધાય સાતસો ને ઓગણત્રીસ જો એકથી દસના ઘન તો આવડવા જોઈએ બરાબર એમાં વગર કંઈ થઈ શકે એવું નથી પાંચનો ગન એકસો ને પચીસ હવે પાંતરી પંદર નવા એકસો ને પાંત્રીસ બરાબર હવે શું કરવાનું એકસો પાંત્રીસ ગુણ્યા નવ જો ઝડપથી થઈ શકે એવું છે સો નવા નવસો ત્રણ નવા નવતેરી સત્યાવીસ બરાબર એટલે કે નવસો ને બસો સિત્તેર અગિયારસો સિત્તેર અગિયારસો સિત્તેરને પિસ્તાલીસ બારસો ને પંદર આ આ પડવું જોઈએ આવું થોડું ફાવવું જોઈએ બરાબર થોડી પ્રેક્ટિસ કરો દિવસના પંદર વીસ ગુણાકાર આ રીતે ઝડપથી કરવાના ટ્રાય કરો ને પચીસ વીસ પચીસ ગુણાકાર તો સ્પીડ આવી શકે છે આમાં કોઈ મોટી વસ્તુ નથી ચાલો એકસો પાંત્રીસ ગુણ્યા પાંચ પાંચસો બરાબર એકસો સો પંચા પાંચસો ત્રણ પચાસ એકસો પચાસ છસો પચાસ પાંચ પચાસ પચીસ છસો પંચોતેર બરાબર તો જો આવું પાંચ સાત સેકન્ડમાં આટલું ગુણાકાર કરતા તો ફાવવો જોઈએ આ કોઈ મોટી વસ્તુ નથી ચાલો હવે બધાના છેલ્લા છેલ્લા આંકડા લેવાના તો પાંચ લીધો 12 ચડાયા બરાબર 5 ને 2 7 લીધા તો રહ્યા 68 68 અહીંયા ચડાયા 8 ને 5 13 3 વધી એક ચડાઈ તો 128 128 અહીંયા ચડાઈશું આપણે બરાબર 128 અહીંયા ચડાવ તો સરવાળો કરવાનો છે 7 ને 5 ને 1 8 તો આ થઈ ગયો 857 375 થઈ ગયો આપણો 95 નો ક્યુબ બરાબર તો જુઓ બહુ સિમ્પલ છે કોઈ પણ બે આંકડાની સંખ્યાનું ઘન કરો ઇવન તમે ત્રણ આંકડાની કે ચાર આંકડાની સંખ્યાઓનો ઘન પણ કરી શકો છો પણ ક્યાં સુધી તો કે તમને જ્યાં સુધી ઘન આવડતા હોય ત્યાં સુધી કહેવાનો મતલબ કે તમે માની લો કે તમને બસો ને આઠનો ઘન કીધો છે ચલો બસો ને આઠનો ઘન કીધો છે કરી શકો છો કોઈ મોટી વસ્તુ છે નહીં બસરતે તમને આઠનો ઘન આવડે એટલે કે તમને પૂછે કે ભાઈ બસોને પચીસનો ઘન કરો પણ તમને પચીસનો ઘન આવડતો હોય તો તમે બસો પચીસનો કરી શકો બરાબર તો આપણે બસો આઠનો પૂછ્યું છે તેના એના માટે આઠના ઘનની જરૂર છે જો કઈ રીતે થાય બેનો ઘન મૂકો અહીંયા બે દુ ચાર દુ આઠ આઠનો ઘન મૂકો અહીંયા બરાબર પાંચસો બાર હવે શું કરવાનું છે તો કે આઠ તરી ચોવીસ દુ અડતાલીસ બરાબર હવે જો ગુણિયા ઝીરો કરીને ઝીરોના મૂકી દેતા હો ઝીરો ને આમાં ગુણાકારમાં ઇગ્નોર કરજો આઠ દુ સોળ કરી અડતાલીસ હવે અડતાલીસ દુ છું બરાબર અને અડતાલીસ અઠ્ઠા તો આઠ ચોગ બતીસ ત્રણસો વીસ ત્રણસો વીસ ને ચોસઠ ત્રણસો ને ચોરાશી બરાબર થઈ ગયો આટલું હવે શું કરવાનું બહુ જ સિમ્પલ છે જોતા જાઓ આપણે બે આંકડાની સંખ્યા હતી તો છેલ્લો છેલ્લો આંકડો લેતા હતા ત્રણ આંકડાની સંખ્યા હોય તો છેલ્લા બે બે આંકડા લેશું બરાબર એટલે કે પાંચસો બારમાંથી બાર લો વધી પાંચ ચડાવો તો ત્રણસો નેવ્યાસી થશે નેવ્યાસી લો વધી ત્રણ ચડાવો અહીંયા નવ્વાણું થશે અને છેલ્લે વધ્યો આઠ એટલે કે બસો આઠનો ઘન થયો આઠ નવ્વાણું નેવ્યાસી બાર બરાબર તમને બે હજાર ઉપરની હજાર ઉપરની સંખ્યા કે માની લો કે તમને કહે છે चलो ने કામ કરીએ ત્રણ હજાર અગિયાર લઈએ ચલો ત્રણ હજાર અગિયારનો ઘન થઈ શકે બરાબર ક્યાં સુધી થઈ શકે કે ભાઈ સો બસો ત્રણસો ચારસો પાંચસોની ઉપરની સંખ્યા કે ભાઈ ત્રણસો પાંચ તો તમને પાંચનો ઘન આવડે ત્રણસો પાંચનો થઈ શકે સાતસો દસ તો તમને દસનો આવડે તો સાતસો દસનો થઈ શકે બરાબર આ મેથડથી પપાઈ સાતસો સત્તાવન પૂછે તમને સત્તાવનનો ઘન આવડવાનો નથી કોઈને ના આવડે બરાબર તો ત્યાં પણ અને એવું પૂછે બી નહીં જો ક્લાર્ક પીઓની ભરતી છે કેલ્ક્યુલેટરની ભરતી નહીં બરાબર કોઈ કંઈક સાહેબ સાતસો સત્તાવનનો ઘન પૂછાયો હતો બરાબર કેલ્ક્યુલેટરની ભરતી છે નહીં બરાબર ક્લાર્ક અને પીઓની ભરતી છે જેમાં માણસો જોઈએ બરાબર તેવું પૂછાય ચલો ત્રણ હજાર અગિયારનો ઘન ત્રણ તરી નવ તરી સત્યાવીસ બરાબર અગિયારનો ઘન તેરસો એકત્રીસ હવે અગિયાર તરી તેત્રીસ તેત્રીસ તરી બરાબર અથવા તો ત્રણ તરી નવ અગિયાર નવા નવ્વાણું બરાબર ચલો હવે શું કરવાનું છે નવ્વાણું ગુણ્યા ત્રણ તો સો તરી ત્રણસો અને એમાંથી એક તરી ત્રણ બાદ થયા બરાબર બસો સત્તાણું બરાબર આ રીતે ખરી સ્પીડ લાવવાની ગમે તેમ અને નવ્વાણું ગુણ્યા ગુણ્યા અગિયાર બરાબર તો અગિયાર સાથેનો બે આંકડાની સંખ્યાનો ગુણાકાર સિમ્પલ વસ્તુ છે નવ અઢાર દસ બરાબર આ અગિયાર સાથેનો કોઈ બે આંકડાની બે આંકડાની સંખ્યાનો ગુણાકારની ટ્રીક છે જો અક્ષરો થોડા નાના થઈ ગયા છે પણ આશા રાખું છું તમને દેખાતા હશે ચાલો હવે શું કરવાનું તો કે આ ત્રણ આંકડાની સંખ્યા છે ચાર આંકડાની તો છેલ્લા ત્રણ ત્રણ આંકડા લેવાના છેલ્લા ત્રણ ત્રણ આંકડા એટલે કે પહેલાં ત્રણ આંકડા થશે ત્રણસો ને એકત્રીસ એક વધી અહીંયા ચડશે શું થશે એક હજાર નેવું તો જીરો નેવ અહીંયા લો એક અહીંયા ચડાવો બસો અઠ્ઠાણું થયા બસો અઠ્ઠાણું અને છેલ્લે વધ્યું શું સત્યાવીસ તો ત્રણ હજાર અગિયારનો ઘન થયો બરાબર આવો કંઈક ખતરનાક સત્યાવીસ ઓગણત્રીસ એસી નેવું ત્રણસો ને એકત્રીસ તો જો ઘન કરવું સહેલું છે પણ એની એક લિમિટ છે બે આંકડા સુધીની કોઈ બી સંખ્યા તો તમે આ રીતે કરી શકશો પણ ત્રણ આંકડાની કે ચાર આંકડાની સંખ્યાઓ આવશે તો એક લિમિટ આવશે કે તમને એની ઉપર માની લો કે તમને પંદર સુધીના ઘન આવડે છે તો તમે ત્રણસો પંદર સુધીના ઘન કરી શકશો બરાબર આમે મેથડથી પંદર સુધીના દસ સુધીના આવડે છે તો તમે ચારસો દસ સુધીના પાંચસો દસ સુધીના એક હજાર દસ સુધીના પાંચ હજાર દસ સુધીના ઘન પણ દસ હજાર દસ સુધીના ઘન પણ કરી શકો છો પણ એટલી બધી જરૂર પડવાની નથી ચલો હવે વાત કરીએ ઘન મૂળની બરાબર હવે વાત કરીએ ઘન મૂળની એ હા ગયા બધા ચલો વાંધો નહીં પછી વાણી નહી શું ચાલો ઘન મૂળ આ તો બહુ સહેલું છે આમાં તો મજાક જ છે બરાબર તમને કે ભાઈ પાંત્રીસ નવસો સાડત્રીસનો નો ઘન મૂળ ઘન મૂળ સોધો હવે શું કરવાનું ઘનમૂળ જાને છેલ્લા તો આંકડા અલગ દેવાના અને એની આગળ જેટલા બી આંકડા હોય બે હોય ત્રણ હોય ચાર હોય એને અલગ પાડી દેવાના સમજો હવે છેલ્લા ત્રણ આંકડામાં બી લાસ્ટ ડિજિટ કયો છે સાત સાતનો ઘન શું થાય ત્રણસો તેતાલીસ એટલે કે ત્રણસો તેતાલીસનો છેલ્લો ડિજિટ શું છે ત્રણ બરાબર સાતના ઘનનો છેલ્લો આંકડો શું છે ત્રણ હવે આગળ કયા આંકડા વધ્યા પાંત્રીસ પાંત્રીસ કયા બે ઘનની સંખ્યા ઘન સંખ્યાઓની વચ્ચે આવે છે તો કે જુઓ ત્રણનો ઘન સત્યાવીસ ચારનો ઘન ચોસઠ એની વચ્ચે પાંત્રીસ આવે છે સત્યાવીસ ચોસઠની વચ્ચે તો નાની સંખ્યા લઈને અહીંયા મૂકી દો એટલે કે આ સંખ્યા થઈ તેત્રીસનો ઘન બરાબર જુઓ હવે બીજી એક સંખ્યા લઈએ એકસો છાસઠ ત્રણસો પંચોતેર છેલ્લા ત્રણ આંકડા અલગ પાડો પહેલાં બે આંકડા પહેલાં એના બગલના આંકડા અલગ હવે જુઓ પાંચનો ઘન એકસો પચીસ છેલ્લો આંકડો પાંચ એકસો ચોસઠ કોની વચ્ચે આવે જુઓ એકસો પચીસને બસો સોળની વચ્ચે આવે છે એટલે કે પાંચના ઘન ને છના ઘનની વચ્ચે આવે છે તો નાનો કયો પાંચ બરાબર કોકનામ લાગે સાહેબે તેત્રીસ ને પંચાવનને એવું સેટિંગ કર્યું સંખ્યાઓ બરાબર તો લો મોટી સંખ્યા લે એક હજાર એકસઠ બસો આઠ ચલો છેલ્લા આંકડા બસો ને આઠ આઠનો ઘન પાંચસો બાર પાંચસો બારનો બે એક હજાર એકસઠ કોની વચ્ચે આવે તો હજાર ને તેરસો એકત્રીસની વચ્ચે આવે એટલે કે દસનો ઘન ને અગિયારનો ઘનની વચ્ચે આવે નાની સંખ્યા દસનો ઘન બરાબર તો આપણો ઘનમૂળ આવી ગયો એકસો ને બે તો જુઓ ઘનમૂળમાં તો કંઈ છે નહીં બરાબર મજાક જેવું છે તમે ડાયરેક્ટ કોઈ બી સંખ્યાનું ઘનમૂળ મૂળ શોધી શકો બરાબર તો ઘન અને ઘનમૂળ સહેલું છે બરાબર કોઈ કેમ કંઈક સાહેબ પૂર્ણ સંખ્યાઓ ના હોય એનું ઘનમૂળ તો જુઓ એની મને તો નથી લાગતું કે જરૂર પડે બરાબર અને કારણ કે ઘન અને ઘનમૂળ જે છે વર્ગ જે જેવા સહેલા નથી કે ભાઈ બધું તમને એટલું પૂછાય કે ભાઈ ચાર સંખ્યાઓના ઘન કે ભાઈ બરાબર આવું એટલું બધું ડીપમાં ઘનમૂળમાં કહેવાય કે ઘનમાં જરૂર પડતી નથી તો હા એટલે પૂરતું રાખીએ છીએ ભવિષ્યમાં જો જરૂર પડશે તો એની પણ ટ્રીક લાવશું બરાબર તો એ જ લાઇક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો બરાબર અને હા ભાઈ જુઓ હું ડેલી ટ્રિક મૂકું પણ એક ટ્રીકનો વિડીયો જોઈને તમે ભાગી જાઓ તો કંઈ તમને આવડી જવાનું નથી ટ્રીક શીખ્યા ભાઈ એટલીસ્ટ ત્રીસ ચાલીસ પચીસ પચાસ દાખલા ગણો બરાબર તો તમને ટ્રીક મગજમાં કમ્પ્યુટર જેવી ફિટ થઈ જાય પછી ધડાધડ જવાબો આવવા માંડે બરાબર કોક કે હું આમ ડાયરેક્ટ જવાબો કઈ રીતના લખું છું તો એ મેં પહેલે પહેલાં ગણ્યા હોય એટલા દાખલા બરાબર તો આ સ્પીડ આવેલી હોય તો સ્પીડ લાવવાનો એક જ રસ્તો છે પ્રેક્ટિસ શીખ્યા પછી બરાબર એટલે જ આપણે રોજ એક એક વિડીયો લઈએ છીએ કે ભાઈ આજે એક વસ્તુ શીખ્યા આજે એની મેટલી પ્રેક્ટિસ કરો કે વસ્તુ મગજમાં ઉતરી જાય ફરી જોવી જ ના પડે बराबर तो जो रोज नवा टॉपिक सीखीशू एटली कर करूँ तो रोज एक एक टॉपिक आखों मगज में फिटता जाए बराबर तो एज लाइक शेर सब्सक्राइब करता रहो जो, जता रहो मै काले नवा विड